સમાચાર સુરતથી સામે આવ્યા છે, જેમાં સુરતમાં 1 કરોડની ખંડણીનો મામલો સામે આવ્યો છે. આ સાથે જ રાજસ્થાનના પાલીના વેપારી પાસે ખંડણી માંગી હતી, જેમાં પોલીસે પાલના પાલનપુરથી એકને ઝડપી પાડ્યો છે. આરોપી 5 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેમાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો. વેપારીને મારવાના ઈરાદે 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તેની ધરપકડ કરી છે અને કાર્યવાહી પણ હાથ ધરી છે. તો રાજસ્થાનના પાલીના વેપારી પાસે ખંડણી માંગી હતી, પોલીસે પાલના પાલનપુરથી આરોપીને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તેણે. આખરે પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરતમાં 1 કરોડની ખંડણીનો મામલો સામે આવ્યો છે, આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, શું વિગતો? વર્ષ 2019માં આરોપી પોતાના સાગરીતો સાથે મળીને એકને ખંડણી માટે ધમકાવ્યો હતો. ત્યારે જે ફરિયાદી દુકાનદાર હતો તેને ધમકાવવામાં આવ્યો હતો, સાથે જ તેની દુકાન પર જઈને ધાબો બોલવામાં આવ્યો હતો. તેરા ધંધા કાફી અચ્છા ચાલ રહ્યા એવું કહીને તેને ડરાવવામાં પણ આવ્યો હતો. ગોવિંદ કુમાવત જે છે તેમની પાસે 1 રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. કહી શકાય કે 1 કરોડની જે ખંડણી માંગવામાં આવી હતી, તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તે ઉપરાંત ફરિયાદી વેપારીને જાનથી મારી નાખવાના ઈરાદે પિસ્તોલ લઈને તેઓ તેમની દુકાન પર ધાબો બોલી દીધો હતો. જે બાદ રાજસ્થાન પાલીસ મિનર પોલીસ સ્ટેશનમાં પણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ કહી શકાય કે સુરતની જે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ છે તેમના દ્વારા આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી જી, બિલકુલ. થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આરોપી 5 વર્ષથી નાસ્તો ફરતો હતો અને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તો વેપારીને મારવાના ઈરાદે તેણે 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા. આખરે પોલીસે તેની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો રાજસ્થાન પાલીના વેપારી પાસે તેણે ખંડણી માંગી હતી, 1 કરોડની ખંડણીનો મામલો સામે આવ્યો છે. આરોપી 5 વર્ષથી નાસ્તો ફરતો હતો, વેપારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બીજી તરફ સુરતની પોલીસે તેની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.